બંધ હતો, ખોલીને ત્યાં તને બે કહેવા માંડ્યા કે ભાગો, અહીંયા એ લોકો આવ્યા છે મારા. તો એ લોકો બારે અંદર જેન્ટ્સને અંદર પૂરી દીધા અને ભાઈઓએ બાયણું બંધ કરી દીધું. પણ એ લોકો આવી ડાયરેક્ટ હુમલો જ કરવા માંડ્યા, ધોતા પછી પાઇપ કોસ. મારા તનયને મારા મમ્મીને અહીંયા લાગ્યું છે, મારા ભાભીને હોઠ છાતી પારા ફેફસા અમદાવાદ લઈ ગયા છે મારા ભાભીને રાતે 10 વાગે. મારા મમ્મીને અહીં સ્ટર્લિંગમાં છે અને મારા બેન અહીંયા છે. મારી બેનને પર્સનલ જગ્યાએ કોસું મારેલી છે. મારા ભાભીને ફેફસા પાછળ આગળ મોઢે, એને 1.5 મહિનાનો બાબો છે. બાબો અહીંયા છે, જામનગર છે, મારા ભાભી અમદાવાદ છે. તો આ માટે અમને બસ કાયદા કાનૂનના હિસાબે અમને એને એટલી સજા કૃતતાથી આપો કે બીજી ફેરે આવું કરે નહીં કોઈ માથે. ટાઈમ તો છો કે ખબર નથી, હાથા પૈનું એટલું થઈ ગયું કે કઈ ટાઈમ ની ખબર ના પડી. રાજકોટ કેટલા વાગે લેવા માંગ્યા? રાજકોટ કાલે વહેલી સવારે 6 વાગે લઈએ. એટલે એ લોકો મને પેલાની પર્સન જૂની મગજના હિસાબે આ લોકો બારે નીકળતા હતા તો એ લોકો ધમકાવતા હતા, બારે નીકળશો તો મારશી. મારા પપ્પાને મારી નાખવાની ધમકી, મારે એક જ ભાઈ છે એને મારી નાખવાની ધમકી. અને એ લોકોને મારવા જ આવેલા હતા ને એને બાયુ ઉપર હાથ ઉપાડ્યો અને બાયુને ઢોર માર માર્યો એ લોકોએ. આની પહેલા આપણે કેસ કરેલો? હવે જો કે ખબર નથી, અમારા જે હું દીકરી છું હું સાસરેથી આવેલી છું એટલે મને કંઈ ખબર ના હોય. જામનગરની અંદરમાં જે આપા ગામ છે ત્યાં અમારા સમાજની ત્રણ બહેનોને જે બહુ ઢોર માર મારવામાં આવ્યો છે, ન જગ્યાએ મારવાની જગ્યાએ મારવામાં આવ્યું છે. એટલે અમારા રાજકોટ શહેરથી અમે આખા સમાજ કોળી સમાજ વતી અમે એને સપોર્ટ કરવા આવ્યા છીએ. અને વહેલામાં વહેલું આ લુખાઓને જે બેફામ થયા છે, આજે હરેક જગ્યાએ તમે જો બહેનો માટે અત્યાચાર થઈ રહ્યો છે લુખા દ્વારા, આજે જેતપુરમાં પણ થયો, અમરેલીમાં પણ થયું અને એવી જ રીતે હાપામાં થયું. એટલે આને કોઈને કાયદા નહીં, કોઈ ખોફ નથી, બીક નથી, પોલીસથી કોઈ ડરતું નથી, એવું વસ્તુ હોય છે. અમારી ગણતરી એવી છે કે આવા લુખાવને આકરામાં આકરી સજા મળે અને સરાજાહેર સજા મળે એના માટે કે આવનારા સમયની અંદરમાં કોઈ આવું ઘીનોનું કામ કરવા માટે કોઈને 10 ફેરે વિચારવું પડે એવી અમારી રાજકોટ શહેરથી કોળી સમાજની માંગણી. શું કહેશો આપ? બનાવ છે આપા મૂકો, અમે જે બનાવ બન્યો છે, બનાવ ફક્ત કોઈ સમાજના કોઈને મારામારીનો બન્યો કે એટલા પૂરતું સીમિત નથી. અમાનવીય રીતે જે રીતે સ્ત્રીઓ ઉપર અત્યાચાર થાય છે અને જે રીતે અત્યાચારના બનાવો બને છે, કે અત્યારે આપણે સમાજની અંદર જોઈએ ઘણા બધા બનાવ બને છે, પેપરમાં પણ ઘણી વખત આવે છે, તો સ્ત્રી છે એ નિશસ્ત્ર હોય, એમની તાકાત પુરુષના પ્રમાણમાં ઓછી હોય અને એવા સમયે જ્યારે પુરુષ એની ઉપર અમાનવીય રીતે અત્યાચાર કરે તો એવા સંજોગોનો જે બનાવ બન્યો છે એના માટેનો અમારો વિરોધ છે. અને એ બનાવની અંદર એક 3 સ્ત્રીઓ છે કે જેમને એવી રીતે મારવામાં આવેલ છે, 8 થી 10 લોકોએ ભેગા થઈને માર માર્યો છે. વેપન છે એની પાસે, છરીથી માંડીને એમની પાસે જે હથિયારો હતા એ હથિયારથી એક સ્ત્રીને પ્રાઇવેટ પાર્ટ ઉપર હુમલો કરવામાં આવે કે જેને કારણે એ સ્ત્રી ઊભી ન થઈ શકે અને એની વેદના છે એ એક સ્ત્રીને જ ખબર હોય કે એ એવા એવા ઉપર એમને જ્યારે હુમલો કરવામાં આવે છે. અને આવો બનાવ જે બન્યો અને એના કારણે આખા સૌરાષ્ટ્રમાં એના પડઘા પડ્યા છે. અમારો સમાજ કોળી સમાજ તો સાથે છે જ, એ સિવાય ઇતર સમાજના લોકો પણ સાથે છે. આપણા દરેક લોકોની એક માંગ છે, એક જ્યારે આપણા ભારતની અંદર સ્ત્રી છે એ સન્માનીય છે, એમને સન્માન આપવું જોઈએ અને સન્માનની બદલે એમને આવી રીતે અડધૂત કરીને મારવામાં આવે, એની તાકાત બતાવવામાં આવે તો એવા લોકોની સામે ખરેખર કાર્યવાહી કરવી જોઈએ. પોલીસ ડિપાર્ટમેન્ટ કાર્યવાહી કરે છે, આમાં એમની સામે IPC 307 મુજબનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે. અમારે નોલેજ પ્રમાણે એમાં 5 થી વધુ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને બીજા લોકોની ધરપકડ કરવાની બાકી છે. પણ પોલીસ સારું ઇન્વેસ્ટિગેશન કરે, ક્યાંય એ લોકોને કોઈ છટકવા માટેનો કોઈ મોકો ન મળે અને એવા પ્રકારનું ઇન્વેસ્ટિગેશન થાય કે જેની અંદર ખરેખર કાયદાની જોગવાઈ પ્રમાણે આરોપીઓને સજા થાય એવી અમારી સૌની માંગ છે. અને આજે હાપા મુકામે આખા હાપા ગામના તથા સૌરાષ્ટ્રમાંથી અલગ અલગ જગ્યાએથી કોળી સમાજના લોકો સાંજના 6 વાગે
ચામુંડા મંદિર છે ત્યાં મળવાના છે અને યોગેશ્વર ધામમાં, અને ત્યાં આ બનાવ સંદર્ભે વખોડી કાઢવા માટે અને જે તંત્રની આંખ ઉગડે અને પોલીસ ડિપાર્ટમેન્ટ નિષ્પક્ષ રીતે આ તપાસ કરે એવી માંગણીનો સૂર આજે સાંજે અમારી મિટિંગની અંદર બધા લોકો સાથે મળીને કરવાનો છે. તમે કોઈને ઓળખો છો? એમના નામ શું છે? એક સોમરાજ હતો, ધીમન પાઇપે પાઇપે મારી અને કોસ માર્યો ને રાજશ્રી હતો અને એને ઓલો જીવ સોમરાવ્યો ને એને મને એને ઘા કરી અને ઘા પછી જીવો મને બહુ જ માર્યો મારી એટલી મારી કે એ ત્રણેય બહુ મારી. આવો બનાવ આપને આપની હારે પહેલાં કંઈ બનેલો? શા કારણે આપને મારવામાં આવ્યો? કેટલા વાગે મારવા?